નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂતી હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024, અત્યારે સાંજના 5:30 વાગ્યાનો સમય થયો છે. મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારે હાલ ગુજરાત ઉપર કઈ સિસ્ટમ સક્રિય છે, તેમજ આજે રાત્રે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ તો આ રીતે અત્યારે ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળે છે. ખાસ કરીને આજે પણ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત હોય, પૂર્વ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, તમામ વિસ્તારોની અપડેટ જોઈએ તો અત્યારના સમયે ખાસ કરીને આપણે વાત કરીએ તો ગાંધીધામ, ભુજ, ખાવડા, રાપર આ બધા જે કચ્છના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે વાત કરીએ જેમાં અત્યારે હાલ 6 વાગ્યાનો સમયગાળો છે, ત્યારે ભાણવડ, લાલપુર, ખંભાળિયા, કાલાવડ, જામનગર આજુબાજુ 6 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદ આપણને જોવા મળશે. ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના બાકીના જે વિસ્તારો છે જેમાં મહુવા, તળાજા, પાલીતાણા, સાવરકુંડલા, અમરેલી, સિહોર આજુબાજુના વિસ્તારો, તેમજ ધારી, વિસાવદર, બગસરા, જેતપુર અને જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે, તેમજ ઉપલેટા, ગોંડલ, શાપર, વેરાવળ, કાલાવાડ, જસદણ, ગઢડા, બોટાદ સાઈડના વિસ્તારો, લાલપુર, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા આજુબાજુના તમામ વિસ્તારો, મોરબી સાઈડના જે વિસ્તારો છે, હળવદ, રાંગદ્રા, સુરેન્દ્રનગર, લીંબડી, થાન, તેમજ નળ સરોવર અને મધ્ય ગુજરાતના ધોળકા, અમદાવાદ, વિરમગામ, મહેમદાવાદ, મહુધા, ડાકોર, આણંદ, બાલાસિનોર, કપડવંજ સાઈડના વિસ્તારો, ખંભાત, તારાપુર, બોરસદ, વડોદરા, છોટા ઉદેપુર, બોડેલી, સાપાનેર, પંચમહાલ અને પીપલોદ, દાહોદ, જહલોદ, લુણાવાડા એટલે કે મહીસાગર જિલ્લો આ જે બધા વિસ્તારો છે, તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારો સિવાય દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, કોસંબા, વંકલ, ઉંબરપાડા સાઈડના વિસ્તારો, તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, નવાપુર, બિલીમોરા, ભવનાથ, અંબોસી, ખાડોલી, કપરાડા, વાની આ જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તેમાં હળવો વરસાદ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો અત્યારે હાલ દસાડા, કડી, માણસા, પ્રાંતિજ આજુબાજુના વિસ્તારો, તેમજ સાતલપુર, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, હારીજ, સાણસમા, મોઢેરા, મહેસાણા, વડનગર, હિંમતનગર, સુઈગામ, થરાદ, ધાનેરા, દિયોદર, ભાટસણ, ડીસા, પાલનપુર, અંબાજી, પ્રાંતિજ, અમીરગઢ, તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. ખેડબ્રહ્મા, તેમજ ડુંગરપુર, ઈડર, સાગબારા સાઈડના વિસ્તારો, ઘાટોલ આજુબાજુના વિસ્તારો, માંડલી, કડાણા આ તમામ વિસ્તારોમાં અત્યારે આપણને વરસાદ જોવા મળે છે. તો હવે આપણે વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારો, તેમજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર આ જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે. આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, તેમજ લુણાવાડા, નડિયાદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, અલીરાજપુર, વડોદરા આટલા વિસ્તારો, અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે બપોરની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં મહુવા, તળાજા, પાલીતાણા, ઘોઘા, ભાવનગર, તેમજ મધ્ય ગુજરાતમાં કપડવંજ, લુણાવાડા, નડિયાદ, ગોધરા, દાહોદના વિસ્તારો, પંચમહાલ, વડોદરા, ખંભાત, ખેડા, આણંદ, છોટાઉદેપુર, અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ પડશે. તો ભરૂચથી નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને ખાસ કરીને મહેસાણા, હિંમતનગર, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ગોધરા, દાહોદ, ડુંગરપુર આજુબાજુના ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. આવતીકાલે સાંજના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન મહુવા, તળાજા, ભાવનગર, પાલીતાણા,
ગારિયાધાર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ, ખંભાત, ધોળકા, નડિયાદ, ગોધરા, વડોદરા, છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો આવતીકાલે રાત્રિના સમયે પણ ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ અને ડાંગ, નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. હવે આપણે વાત કરીશું ખાસ કરીને બંગાળની ખાડીમાં અત્યારે નવી એક સિસ્ટમ અહીં બનવાની છે. બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળની નજીક તે કઈ દિશામાં આગળ વધશે? તો 7-8 તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે બાંગ્લાદેશ તરફ આગળ વધવાની છે. કારણ કે તે બાંગ્લાદેશ આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં તેની અસર જોવા મળશે. 11-12 તારીખની વાત કરીએ તો સંપૂર્ણપણે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની ઉપર આ સિસ્ટમ સક્રિય છે. ત્યાર પછી ત્યાંથી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને મધ્ય ભારત તરફ આ દિશામાં આગળ વધવાની છે. અહીં સિસ્ટમ 13 તારીખમાં પહોંચી જશે. 14 તારીખની વાત કરીએ તો સિસ્ટમ આખી ઉપર ચાલશે અને ગુજરાતના વિસ્તારોમાં અસર કરશે. કારણ કે મધ્ય પ્રદેશ ઉપર સિસ્ટમ હશે ત્યારે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં તેની અસર થશે. સિસ્ટમ ઉપર નીચે થાય તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના આગામી 15 તારીખથી લઈ અને 20 સપ્ટેમ્બર સુધીમાં જોવા મળશે. હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ 5 સપ્ટેમ્બર 2024 એટલે કે આજે આપેલી ખાસ અપડેટ, જેમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવેલું છે તેની વાત કરીએ. તે પહેલાં ગુજરાતની અંદર ખાસ કરીને જે વરસાદની સંભાવના તેમણે દર્શાવી છે, વરસાદ કયા વિસ્તારોમાં, તો આખા ગુજરાતમાં આજે ને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના દર્શાવી છે. તેમજ આજે 5 તારીખ માટે કચ્છની અંદર યલો એલર્ટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં યલો એલર્ટ, બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપેલું છે. તો વલસાડ, દાદરા, દમણ, નગર હવેલીમાં યલો એલર્ટ આપેલું છે. આવતીકાલ 6 તારીખ માટે પણ ખાસ એલર્ટ નથી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, ભાવનગર જેમાં યલો એલર્ટ, બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી. આગામી 7 તારીખ માટે સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ, બાકી ગુજરાતમાં એલર્ટ નથી. આગામી 8 તારીખ માટે પણ મહીસાગર, દાહોદમાં યલો એલર્ટ, બાકીના કોઈ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી. તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવે આપણે જોઈએ 850 SPO ઉપર અત્યારની સિસ્ટમ છે તે અહીં દૂર છે અને ગુજરાતની અંદર છતાં પણ સારો એવો ભેજ જોવા મળે છે. તો બંગાળની ખાડીમાં અહીં સિસ્ટમ બની રહી છે. તો હવે જોઈએ આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. અત્યારે હાલ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના હતી. હવે આપણે આ જોઈએ 750 SPO ઉપરની સ્થિતિ. આ લેવલ મુજબ અત્યારે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં ભેજનું પ્રમાણ ખાસું એવું આપણને જોવા મળ્યું. જેમાં અત્યારની ખાસ અપડેટ જોઈએ તો અત્યારે હાલ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમાં 98% સુધી ભેજનું પ્રમાણ જોવા મળતા વરસાદ પણ આપણને જોવા મળી શક્યો છે. હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ. તો આવતીકાલે આપ જોઈ શકો અરબી સમુદ્રની નજીક અત્યારે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. એક સિસ્ટમ અહીં લો પ્રેશર સિસ્ટમ છે, બીજી સિસ્ટમ અહીં બની રહી છે. એના કારણે અસ્થિરતા ગુજરાતની અંદર જોવા મળી શકે અને ગુજરાતના વરસાદના વિસ્તારોમાં હજુ વધારો થઈ શકે છે. આગામી સમયમાં નવી સિસ્ટમ આવે તો ફરી વખત ગુજરાતમાં ભારે વરસાદના સંજોગો ઊભા થશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્ત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓન્લી ખેડૂત હેલ્પ.